દ્રશ્ય બે હવે શરૂ થાય છે, જેમાં એક ભોજનની વાત છે. દરેક માણસની પાસે શરીર છે, ઝાડને પણ ભોજન જોઈએ, એક કીડીને, મકોડાને, એક ગાયને, ભેંસને, વાઘ સિંહ કે હાથીને, મનુષ્યને પણ ભોજન જોઈએ. પરમાત્મા જેવા પરમાત્મા કેવલી થયા પછી પણ ભોજન તો કરતા હતા, તો ભગવાન પણ ભોજન કરે, સમર્થ જ્ઞાની ગુરુઓ પણ ભોજન કરે. જેની પાસે દેહ છે એને ભોજનની આવશ્યકતા તો ભાઈ રહે, પરંતુ વાત એ નથી ભોજન ન કરવું, વાત એ છે કે ભોજન કેવું કરવું, ભોજન કેવા ભાવોથી કરવું. આ દેહ એક દેવાલય છે, અંદર મારો આત્મા એ પરમાત્મા છે, અને આ ભોજન એ પરમાત્માને અપાતું અર્ઘ્ય છે. તો પરમાત્માને જે અર્ઘ્ય અર્પણ થાય એ કેવા ભાવોથી અર્પણ થવું જોઈએ, પરમાત્માને અર્ઘ્ય અર્પણ થાય એ કેટલું શુદ્ધ હોવું જોઈએ, કેટલું સાત્વિક હોવું જોઈએ. તો શુદ્ધ હોય, સાત્વિક હોય, અને એના કરતાં પણ વધારે મોટી વાત કે એ અહિંસક હોવું જોઈએ. એમાં બીજા જીવોની બને એટલી ઓછી હિંસાથી નિર્માણ થયેલું આ ભોજનનું દ્રવ્ય હોવું જોઈએ. તો ભોજન જ્યારે હિંસાથી નિર્માણ થાય છે ત્યારે આચરણ સૂત્રમાં કહેવામાં આવ્યું છે આગમની અંદર કે તું કોઈની હિંસા જો કરે છે તો એ તારી જ હિંસા છેવટે પરિણમે છે, બીજાની હિંસા અંતે તારી જ હિંસા થાય છે. આચરણ સૂત્રના આ વાતને બતાવનાર આ દ્રશ્ય નંબર 2 ચાલો આપણે નિહાળીએ, અને પછી પરમાત્માની જેમ એને જોઈએ, અને પછી એને સંવેદના કરીએ. ખૂબ જ સુંદર ઘર છે, નહીં? શું વાત છે, સારું થયું ઘર છોડી દીધું. અહીંથી કેટલો સરસ નજારો જોવા મળી રહ્યો છે. હા હા ટ્યુલિપ, હું જોઈ રહી છું, કેટલી ખૂબસૂરત જગ્યા છે. તો મિસિસ ટ્યુલિપ, તમે તો વિચાર્યું પણ નહીં હોય કે સમગ્ર દરિયો તમારું ઘર હશે. કેમ હા, માછલી પણ ચેનનો શ્વાસ લઈ શકે છે. તારા પતિદેવે કમાલ કરી કે નહીં? હા કરી ને. આ કઈ સરળ કામ નહોતું. તારા અને છોકરાઓ માટે આપણા સમુદ્રમાંથી સુંદર અને સુરક્ષિત ઘર શોધવાનું. હા બાબા હા, માની ગઈ, તમે ખૂબ જ સારા છો, અને અહીંના પાડોશી પણ સરસ છે. પણ બચ્ચાઓ ક્યાં છે? તેઓ પાડોશમાં રમવા ગયા છે. સાંભળો, છોકરાઓ રમીને આવે એની પહેલા જટજટ જાઓ અને ખાવાનું લઈ આવો. હમણાં જ લાવ્યો. ઘરનો રસ્તો યાદ રાખતા જજો, બહુ દૂર ના જતા, ખોવાઈ ગયા તો આખા સમુદ્રમાં શોધવા ભારે પડશે. અને મને તો આજે વાતાવરણ પણ ખરાબ જણાય છે. તું ચિંતા ના કર, હમણાં જ ગયો અને હમણાં જ આવ્યો. સાંભળો, આજે વાતાવરણ કઈ ઠીક નથી લાગતું, ભાજની ફેરી રહેવા દો ને. છોકરાઓના પેટનો ખાડો ભરવા દરિયામાં તો જવું જ પડશે. તો સંભાળીને જજો અને ઝટ પાછા આવજો. બાપુ ઝટ પાછા આવજો, બહુ અંદર ના જતા. વિશ્વમાં એક સિદ્ધાંત છે મત્સ્ય ગલાગલ ન્યાય,
દ્રશ્ય નંબર બે આપણે જોયું કે માછલી એ પોતાના બચ્ચાના આહારને લેવા ગઈ અને માછીમાર એ પણ પોતાના બચ્ચાના આહારને લેવા માટે જાય છે. હવે આહાર તો એક પરમાત્મા અને સાધુ પણ કરે છે, કેટલો નિર્દોષ આહાર, કેટલો અહિંસક આહાર હોય છે, પણ જ્યારે માંસાહાર સી ફૂડ એનો આહાર લેવામાં આવે છે ત્યારે વિશ્વની વ્યવસ્થામાં અનબેલેન્સ થાય છે અને આ અનબેલેન્સના કારણે વિશ્વની વ્યવસ્થા બગડે છે. એના કારણે ધરતીકંપો પણ આવી શકે છે, મહારોગ મહામારીઓ પણ ફેલાઈ શકે છે અને એના કારણે સુનામી વગેરે પણ આવી શકે છે. દ્રશ્ય બેમાં આપણે જોયું કે માછીમાર એ જાળમાં ઓલા માછલાને જ્યાં પકડે છે અને જ્યાં પોતાના ઘરે હજુ લઈ જાય એ પહેલાં સુનામી આવીને બધાને ભરખી જાય છે, ન માત્ર પોતે મર્યા કેટલાય લોકોની જાનહાનિમાં સંભવે છે. બસ એક જ પરમાત્માની આજ્ઞા આપણે યાદ રાખીએ કે મત્સ્ય ગલાગલ ન્યાય મોટું માછલું નાના માછલાને મારે છે, મોટો માણસ નાના માણસને દબાવે છે, આ પણ એક હિંસા છે. આપણે ક્યારેય પણ આપણાથી નાના હોય એને દબાવશું નહીં, એને હેરાન કરશું નહીં. આપણા કરતાં નાના હોય એના પ્રત્યે પરોપકાર કરીએ, એને પ્રેમ કરીએ, મૈત્રી કરીએ અને આવા પ્રકારનો સંદેશ લઈ આપણા વ્યવહારને આપણા આહારને આપણે સુધારીએ અને એ દ્વારા પરમાત્માની સંવેદના જે છે એ આપણે પણ અનુભવીએ. વિશેષ હવે દ્રશ્ય નંબર 3માં આપણે જોઈએ. અરે રે રે રે, આ હું શું જોઈ રહ્યો છું? સુનામી, પાણીનો પ્રચંડ પ્રકોપ, શહેરોના શહેરો તણાઈ રહ્યા છે. ઓલી માછલી છોકરાઓનું પેટ ભરવા ઝાડમાં ફસાઈ, મછવારો છોકરાઓનું પેટ ભરવા ભર તોફાની દરિયામાં ગયો અને સુનામીએ તેનો જીવ લઈ લીધો. ગાયો ભેંસો અને અનેક પશુઓ આ પ્રવાહમાં તણાઈને મરી ગઈ છે. આવા ભયંકર કુદરતના પ્રકોપ સામે મનુષ્ય લાચાર અને બેસહાય બની ગયો છે. કોઈ કાંઈ કરી શકતું નથી. હું શાતા કેવી રીતે આપી શકું? એ બધાને સમતાગામી કેવી રીતે બનાવી શકું? કેવી રીતે આ સર્વ જીવોને ભવરૂપી ભવંડળમાંથી મુક્ત કરું? હે પ્રભુ, મને માર્ગ દેખાડ. હે પ્રભુ, મને માર્ગ દેખાડ. પ્રભુ, આ સર્વ જીવોનું હું કલ્યાણ કરી શકું એવી શક્તિ આપ. ઉજ્જવલ કર સુંદર કર નિર્મલ કર ઉજ્જવલ કર સુંદર